વાઘોડિયા રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં પીવાના પાણીના પ્રશ્નને લઈને અનેકવાર રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા આજે સોસાયટીના રહીશો દ્વારા વોર્ડ નંબર 9 કચેરી ખાતે સૂત્રોચ્ચારકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજવા વાઘોડિયા રિંગ રોડ પર આવેલી સિદ્ધેશ્વર હેરિટેજ બ્રજ વિલા સોસાયટી, સ્વામિનારાયણ પાર્ક, બંસરી ફ્લેટ સહિત આસપાસની સોસાયટીઓમાં પીવાના પાણીના પ્રશ્નને લઈને અનેકવાર કાઉન્સિલરો, ધારાસભ્ય અને અધિકારીઓને મૌખિક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા આજે સોસાયટીના રહીશોએ પૂર્વ ઝોનની વહીવટી વોર્ડ નંબર 9 કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો અને પાણી નહીં આવે તો વેરો નહીં એવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજવા વાઘોડિયા રિંગ રોડ પરની સોસાયટીના 5000 જેટલા પરિવારજનોને પૂરતું પાણી ન મળતા હોવાના પ્રશ્નને લઈને આગામી દિવસોમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી રહીશોએ ઉચ્ચારી છે। અમે સિદ્ધેશ્વરમાંથી આવ્યા છે અને અમને પાણીનો ખૂબ પ્રોબ્લેમ છે અને અમને પાણી અડધો કલાક મળે છે એ અમને પૂરતું થતું નથી અને અમને પાણીનો કોઈ નિકાલ મળતો નથી અને વારંવાર રજૂઆત કર્યા છતાં બી ખાલી અમને વાયદાઓ જ મળે છે અને અમે ટાઈમસર ટેક્સ ભરીએ છીએ અને આ વખતે જો અમને પાણીનો કંઈ નિકાલ નહીં આવે તો અમે ટેક્સ ભરવાના નથી। તુલસી હાઈટ છે, પામ ગ્રીન છે, પછી સિદ્ધેશ્વર છે, વ્રજ વિલા છે, સ્વામિનારાયણ છે, આ બધી આજુબાજુની સોસાયટીમાં જ્યાં પાણીનો પ્રોબ્લેમ છે ત્યાં અમે બધા હવે એક થઈ જવાના છે અને અમે હવે ટેક્સ ભરવાના નથી જો અમને પાણીનો નિકાલ નહીં આવે તો। ઘણા સમયથી તકલીફ પડી રહ્યા છે, આજે કઈ રજૂઆત કરવા આવ્યા છો અને શું સમસ્યા છે? અમે અત્યારે પણ કીધું ને, અગાઉ પણ એ જ વાતની ચર્ચા થઈ અને હાલ પણ એ જ વસ્તુ અમે કહી રહ્યા છે કે રોજ બરોજ જે પાણીની સમસ્યા અમારા વિસ્તારમાં અત્યારે અનુભવી રહી છે જેના કારણે પૂરતું પાણી નથી મળતું, આ સંદર્ભે ઘણી વખત અમે એટલે લગભગ 2-3 વખત સીએમ ઓનલાઈન પણ ફરિયાદ કરેલી છે, જેમાં જે પણ અરજી કરવામાં આવી હતી એ સીધી બેદખલ કરેલી છે। એ કયા કારણસર બેદખલ કરી છે એનો પણ અમને જવાબ જરૂરી છે। આગળનો સ્ટેપ એ જ રહેશે અમારો કે ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું અને જે પણ અમારી વિસ્તારની જે પણ સોસાયટીઓને જે પણ રહીશોને અગવડો પડી રહી છે એ સંદર્ભે એમને જે પણ ફેસિલિટીઝ અત્યારે પાણી રિલેટેડ જોઈએ છે એના માટેનો પ્રયત્ન કરીશું।